તો અમદાવાદમાં પકડાયેલી નકલી નોટ મામલે મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ ખરીદતા લોકોને નકલી નોટ આપવાનો પ્લાન હતો, તો સીઆઈડીની તપાસમાં થયો છે મોટો ખુલાસો. આરોપી મોઈનનો હતો મોટો પ્લાન. એમડીની ખરીદી કરનાર લોકોને છૂટા રૂપિયામાં નકલી નોટો આપવાનો પ્લાન હતો, તો મોઈન સૈયદની તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે 15 લાખથી વધુની પકડવામાં આવી હતી નકલી નોટ. કેસર કેરીનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય. કેસર કેરીનો સ્વાદ માણવા કેરીના રસિયાઓ ઉનાળાની રાહ જોતા હોય છે અને તેમાં ભારતની બહાર રહેતા મૂળ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે ગુજરાતની કેસર કેરીનો સ્વાદ અમેરિકા પહોંચ્યો છે. અમદાવાદના બાવળામાં સ્થિત ઈ રેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટથી રાજ્યના ખેડૂતો કેસર કેરીનું અમેરિકામાં વેચાણ કરતા થયા છે. ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટીમાં કેસર કેરીનું ઈ રેડિયેશન પ્રક્રિયા કરવામાં આવે છે. તાલાલા અને ગુજરાતના ખેડૂતો અહીં પોતાની કેસર કેરીને ઈ રેડિયેશન માટે મોકલાવે છે અને ઈ રેડિયેશન પ્રોસેસિંગમાં થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલરમાં કમાણી કરે છે. હવે યુનાઇટેડ સ્ટેટના રિટેલ સ્ટોર્સમાં ફાર્મ ફ્રેશ મેંગો માત્ર 5 થી 6 દિવસમાં અમે પહોંચાડી શકીએ છીએ. વર્ગીકરણથી લઈને ઝીણવટભર્યું સોર્ટિંગથી લઈને પેકિંગ, રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ 30 થી 40 કલાકની ફ્લાઇટ દ્વારા એને 4 થી 5 દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ. આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના 15 થી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. મહત્વનું છે કે આ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે. ઈ રેડિયેશન થયેલી કેસરને જાળીના આવરણવાળા બોક્સમાં 3 કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે, જે અમેરિકામાં 30 થી 38 ડોલરમાં વેચાય છે. લગભગ 30 થી 40 કલાકની ફ્લાઇટ દ્વારા 4 થી 5 દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડાય છે. સમાચારમાં આગળ વાત. મહેસાણાની દૂધસાગર ડેરીનું ટર્નઓવર 7,594 કરોડ પહોંચ્યું છે. દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ. દૂધસાગર ડેરીએ 402 કરોડના ભાવ વધારાની જાહેરાત કરી છે. 321 કરોડ, 375 કરોડ અને આ વર્ષે 402 કરોડના આ ભાવ વધારાની જાહેરાત. 3 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 2,482 કરોડ વધ્યું છે. 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને 2,551 કરોડનો ફાયદો થયો છે. 10% શેર ડિવિડન્ડની જાહેરાત કરાઈ, તો દૂધના ભાવમાં 170 રૂપિયા જેટલા વધારાથી 3 વર્ષમાં રૂપિયા 1,188 કરોડ દૂધ ઉત્પાદકોને વધુ મળ્યા છે. સાગરદાણમાં ભાવ ઘટાડાથી 250 કરોડનો દૂધ ઉત્પાદકોને ફાયદો. હવે ડેરીના તમામ કર્મીઓને સમાન રીતે વીમાના લાભમાં 500% વધારો મળશે. મંડળીઓને સોલાર પ્લેટ માટે સહાય 25,000થી વધારીને 1 લાખ કરાઈ છે, તો પારડી દાણમાં સબસિડી વધારાઈ છે. હવે 990ને બદલે 500 રૂપિયામાં મળશે દાણ. કોંગ્રેસના વિજેતા સાંસદનો આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગેનીબેન માતર ખવડાવવા માટે માથા પર તાંબાનું દેગડું લઈને આવ્યા અને પરંપરાગત હાજર લોકોને માતર ખવડાવી હતી. હાજર આગેવાનો સહિત કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. તે દરમિયાન ગેનીબેને લોકોને કહ્યું હતું કે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ પદાધિકારી ખોટી રીતે હેરાન કરે તો અમારું ધ્યાન દોરજો, એ પ્રજાના પૈસાનો પગાર લે છે. કોંગ્રેસ આગેવાનો ફરિયાદીના સમર્થનમાં આવશે. એમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરશે, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય કે કોઈ પણ પદાધિકારીઓ હોય. અમે ગાંધીજીને માનવા વાળા છીએ, પણ ગાંધીજીના માર્ગે ચાલવા છતાં પણ કોઈ ખોટી રીતે અન્યાય કરશે તો અમે કોંગ્રેસના સૌ આગેવાનો અમારા કાર્યકરના બચાવમાં આવશું. સમાચારમાં આગળ વાત. કચ્છની ભુજમાં સરા જાહેર લૂંટની ઘટના સામે આવી છે. ભીડગેટ RHK પેટ્રોલ પંપ પાસે બની છે આ સમગ્ર ઘટના. કેશિયરને છરીની અણીએ લૂંટી લેવાયો. બાઇક પર આવેલા 2 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો. રાજકોટમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 2 બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ. નેપાળી પરિવારની 2 દીકરીઓના મોત નિપજ્યા છે.
તો રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું. બંને બાળકીઓ 3-3 વર્ષની હોવાનું સામે આવ્યું. થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું. તો બે બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ. પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી. આજે ભાજપના સાંસદોની બેઠક મળશે. ગાંધીનગરમાં સવારે 11-2 દરમિયાન આ બેઠક યોજાશે. સામાજિક રાજકીય અને વર્તમાન સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે. તો ચૂંટણી સમીકરણો અંગે પણ મંથન થશે. તો 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન. 24 કલાકમાં ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં 3 ઇંચ, ભાણવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાણાવાવમાં 1.5 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન. 24 કલાકમાં ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો. પોરબંદરમાં 3 ઇંચ, ભાણવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે નખત્રાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું છે. ગોંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની જો વાત કરીએ તો વાસાવડ, રામણા, પાટકિલોરી, દેરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચ વાવણી લાયક વરસાદ થયો છે. તો દેરડી, કુંભાજીના અમુક સીમ વિસ્તારમાં ખેતરો થયા છે પાણી પાણી. બીજી તરફ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ. રાત્રિના 3 વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો દ્વારકા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા દ્વારકા શહેરના રોડ રસ્તા ભીના થયા. તો ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયા પંથકમાં 6 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. તાલુકાના વડતરા ગામે ફૂલકુ નદી બે કાંઠે વહેતી થઈ છે. તો વડતરાના વાડી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણીના તીવ્ર વહેણ જોવા મળ્યા હતા. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. સમાચારમાં આગળ વાત કચ્છની. કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ચોમાસાના વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે. 11 જૂને ચોમાસાએ ગુજરાતમાં લીધી હતી એન્ટ્રી. તો 12 જૂનથી ચોમાસાએ વલસાડ, નવસારી પર જ બ્રેક મારી હતી. હવે આજથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે. 17 અને 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે. આજથી આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ. તો ગુજરાતમાં આજથી આંધી વંટોળનો પ્રકોપ. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. 17 થી 22 સુધી ઘણા ભાગોમાં જબરો પવન ફૂંકાશે. જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17 થી 22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને, મારાગાસ્કર ટાપુમાં થઈને, પૂર્વ આફ્રિકામાં થઈને સીધો બંગાળ અરબ સાગરમાં થશે. કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે. એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે. તારીખ 17 થી 20માં આંચકાના પવન સાથે સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ સાગરમાં લો પ્રેશર બનશે,
20મી જૂનથી ડીપ ડિપ્રેશન બન છે, અરબસાગરમાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બન છે, વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશન બનવાના કારણે અને ઘણા લો પ્રેશર થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમાચાર કચ્છથી. કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર જોવા મળી રહ્યો છે. કચ્છના દરિયાકાંઠેથી ચરસના વધુ 11 પેકેટ મળ્યા છે. તો બે દિવસમાં ચરસના 21 પેકેટ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. બીએસએફ ચોકી કોટેશ્વર દ્વારા ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમય મળ્યું છે. ખિદ્રત ટાપુ ઉપરથી 10 પેકેટ ચરસના મળ્યા. તો બીએસએફ, સ્ટેટ આઈબી, જખૌ, મરીન પોલીસ ત્રણેય સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે પેકેટ્સ મળી આવ્યા છે. તો કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. એકવાર ફરી ચરસના પેકેટ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તો બે દિવસમાં ચરસના 21 જેટલા પેકેટ્સ મળી આવ્યા છે. તો કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે. બે દિવસમાં 21 પેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે કે નશાનો કારોબાર. જૂનાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત મામલે સુરતમાં પણ રોષ ભભૂક્યો છે. સુરતના જૈન સમાજના લોકો કલેક્ટર કચેરીએ ભેગા થયા. 200-300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા. કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. આગળ વાત પાવાગઢની. મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પૌરાણિક તીર્થંકર ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા રોષ. મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની જૈનની ઉગ્ર માંગણી. જૈન સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પણ આપ્યું છે. તો પાવાગઢ, વડોદરા, સુરત અને બોમ્બે સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. પાવાગઢ ખાતે નિજ મંદિર જવાના જૂના રસ્તા ઉપર પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવ્યા બાદ પુનઃસ્થાપિત નહીં કરવામાં આવતા જૈન સમાજની લાગણી દુભાઈ છે. મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની ઉગ્ર માંગણી. તો જિલ્લા પોલીસ વડા પણ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. જૈન સમાજના અગ્રણીઓની રજૂઆત અંગે યોગ્ય કામગીરી માટે આપવામાં આવી છે ખાતરી. તો વધુ માહિતી માટે સંવાદદાતા રાજેશ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. રાજેશ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે જૈન સમાજમાં જે પ્રકારથી રોષ વ્યાપ્યો છે? ચોક્કસ લુબના, જો વાત કરવામાં આવે તો જૈન સમાજના કેટલાક જે દર્શનાર્થી તેઓ ગયા હતા અને દરમિયાન ત્યાં મૂર્તિઓ છે તે ખંડિત જોવા મળી હતી, ત્યારે તેને લઈને લાગણી દુભાઈ હતી અને લાગણી દુભાતા જ આવેદનપત્ર આપવા સહિત જે રાજ્યમાંથી અને દેશભરના જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા સાથે પણ મુલાકાત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ હાલ ખાતરી આપી છે, પરંતુ આજે પોલીસ દ્વારા જે સ્થળે મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે ત્યાં હાલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે આજે અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ વર્ષો પૌરાણિક જે મૂર્તિઓ છે અંદાજિત 500-700 વર્ષ પહેલા જે સ્થાપિત કરવામાં આવી હતી એ મૂર્તિઓને કોના દ્વારા તો ક્યાંથી ખંડિત કરવામાં આવી, કેમ ખસેડવામાં આવી અને ખસેડા બાદ પુનઃસ્થાપિત કેમ નથી કરવામાં આવી, જેને લઈને હાલ જે રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોના વિવાદ વધુ ના વકરે એના માટે વહીવટી તંત્ર દ્વારા પણ મૂર્તિઓ જે તે સ્થળે પ્રસ્થાપિત કરી દેવાની જે છે તે હૈયાધારણા આપવામાં આવી છે. અને જો આ જે પ્રમાણે હૈયાધારણા આપવામાં આવી છે તે પ્રમાણે જો કામ શરૂ કરી દેવામાં આવશે તો આગળ કદાચ આ વિવાદ વધતો પણ અટકી જાય એમ લાગી રહ્યું છે. જી લુબના, જી બિલકુલ રાજેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હૈયાધારણા આપવામાં આવી છે કે જલ્દીથી જલ્દી માંગ સ્વીકારવામાં આવે. આજે અમારી આસ્થા ઉપર એકદમ કુરાળગઢ લાગ્યો છે, કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરિત હાલતની અંદર મૂકી દીધી છે. આગળ વાત નવસારીની. ચીખલી તાલુકામાં દીપડો લટાર મારતો જોવા મળ્યો છે. કુકેરી વાત્સલ્ય ધામ નજીક ખેતરમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા. શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાંથી રાત્રિ દરમિયાન દીપડો રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો. તો દીપડાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ડરનો માહોલ છે. દીપડાની જાહેરમાં અવર જવરથી સ્થાનિકોને ખેતરમાં જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દીપડો દેખાતા વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.